नवसारी नगरपालिकाना पटांगणमां कांग्रेस समिति द्वारा मोरबीना झूलता पुल दुर्घटनामां मृत्यु पामेला मृतकोने श्रद्धांजलि अर्पण करवामां आवी हती। नवसारी जिला कांग्रेस समितिना प्रमुख शैलेश पटेलनी उपस्थितिमां मोटी संख्यामां कांग्रेसना कार्यकर्ताओए हाजर रही मृतकोने श्रद्धांजलि अर्पण करी तेमना परिवारजनोने कुदरत आघात सहन करवानी शक्ति आपे तेवी प्रार्थना करी हती। मोरबीना मच्छू नदी पर एक झूलता ब्रिजनी खूबज मोटी मानव होनारत थई, एमा लगभग ए ब्रिज उपर 400 थी वधु लोको त्यां हाजर हता अने ए ब्रिज तूटी गयो हतो। अत्यारे हालना लेटेस्ट समाचार जे मळ्या छे ते मुजब 150 थी वधु लोको एमा मृत्यु पाम्या छे अने बचाव कामगीरी अत्यारे चालू छे। खूबज गंभीर घटना छे अने खूबज मोटी मानव होनारत थई छे। आ मानव होनारत मानव सर्जित छे, आ कोई कुदरती होनारत नथी। आमा सरकारश्रीनू जे मिसमेनेजमेंट छे, ओरवा कंपनीने आमा कॉन्ट्राक्ट आपवामां आव्यो हतो अने आ कोई राजकारण रमवानी वात नथी, परंतु सरकारश्रीए जे गंभीरता लेवी જોઈતી હતી એ ગંભીરતા સરકારશ્રીએ લીધી ન હતી અને આની ચકાસણી કર્યા વગર, આની કેપેસિટીની માપણી વગર આ બ્રિજને ચાલુ કરી દેવામાં આવ્યો હતો। 2 કરોડ રૂપિયાનો આમાં સમારકામ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ છેલ્લા 6 દિવસ થયાને જ આ બ્રિજ તૂટી જવા પામ્યો છે। ત્યારે આ ખૂબ જ મોટી ગંભીર ઘટના છે અને આવી ઘટનાઓ વારંવાર ગુજરાતમાં થતી આવી છે। ત્યારે સરકારશ્રીને પણ મારો પ્રશ્ન છે કે શું લોકોએ સરકારના મિસમેનેજમેન્ટના કારણે આવીને આવી રીતે જીવો ગુમાવવા પડશે? અત્યારે હાલમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અહીં ઉપસ્થિત છે, પરંતુ ચિંતાનો વિષય એ છે કે 2 દિવસથી છેલ્લા ગઈકાલે 24 કલાક થયા છે, પરંતુ એ એમના પોતાના કાર્યક્રમમાં વ્યસ્ત છે। આ ઘટનાની ગંભીરતા એટલી છે કે 150થી વધુ લોકોએ જે જીવ ગુમાવ્યા છે અને કદાચ બીજા હજી લોકો મૃત્યુ પામે એવી સંભાવનાઓ છે। ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ ત્યાં તરત કોઈ પણ પ્રોગ્રામ રદ કરીને ત્યાં પહોંચી જવું જોઈએ, પરંતુ એમણે ગંભીરતા લીધી નથી અને એમના કાર્યક્રમો ચાલુ રાખ્યા છે। ત્યારે મારે ફક્ત એક જ સવાલ કરવો છે કે 150થી વધુ જે જીવ ગયા છે એમની પડી નથી અને પોતાના ચૂંટણી કેમ્પેનિંગની જ્યારે પડી છે ત્યારે આખો વિપક્ષ ત્યાં હાજર છે, ત્યારે સત્તાધારી પાર્ટીના માણસો શું કરી રહ્યા છે? મારો સવાલ છે, ઓરવા કંપનીને જ્યારે બ્રિજ આપ્યો છે ત્યારે એમણે જે ચેક કર્યા, એની કેપેસિટી ચેક કર્યા વગર એમને ફરી પાછો બ્રિજ ચાલુ કરવાની જે પરવાનો મળી ગયો છે, તો સરકારે એમની ઉપર શું ધ્યાન આપ્યું છે અને ત્યારબાદ સરકાર શું પગલાં લેશે? મોટા મોટા પેકેજો જાહેર કરનાર માનનીય વડાપ્રધાનશ્રીને મારો એક જ પ્રશ્ન છે, તમે પેકેજ જાહેર કરો છો પરંતુ એ પેકેજ અમલમાં આવતા નથી। ત્યારે એમણે 150થી વધુ જિંદગીઓ ગઈ છે, એમને પેકેજની જરૂર નથી હવે પછી આવનારા સમયમાં।